कृषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवा छे। पंडित श्री राम शर्मा आचार्य लिखित कृषि चिंतन सानिध्य में કેટલાક અંશો આપણી સમક્ષ રજૂ કરું છું। સારા પણ જો તો જ તેની વૃદ્ધિ થશે। જેવું આપણે જોઈએ સાંભળીએ કે આચરણ કરીએ છીએ એવું જ આપણા અંતર જગતનું નિર્માણ થાય છે। બાહ્ય જગતમાં આપણે જે વસ્તુઓ જોઈએ છીએ એનો આપણે અભિરુચિ પ્રમાણે પ્રભાવ પડે છે। સારી જણાતી દરેક પ્રતિક્રિયાથી આપણા મનમાં એક યોગ્ય માર્ગ બને છે। એમ કરતા રહેવાથી તે માનસિક માર્ગ દ્રઢ બને છે। છેવટે તે એક ટેવ બનીને એવો પાકો થઈ જાય છે કે મનુષ્ય એનો દાસ બની જાય છે। જે મનુષ્ય સારો જોવાની ટેવ પાડે છે એના અંતર જગતનું નિર્માણ શીલ ગુણ તથા દૈવીય તત્વોથી થાય છે। એમાં ઈર્ષા દ્વેષ કે સ્વાર્થની દુર્ગંધ હોતી નથી। ભલે સારું જોવાની ટેવના લીધે તે પોતે સદગુણીનો ભંડાર બની જાય। સારું જોવાની ટેવ એક પારસમણી છે જેનામાં આ સદગુણ હોય છે તે મનુષ્ય પોતાના ચરિત્રના પ્રભાવથી દુરાચારીને પણ સદાચારી બનાવી દે છે। એની અંદરથી એક એવો વિદ્યુત પ્રવાહ પસરે છે કે એનાથી સર્વત્ર સત્યનો આલોક ફેલાય છે। નૈતિકતા અને માધુર્ય જ્યાં ભેગા મળે છે ત્યાં આત્મિક સૌંદર્યના દર્શન થાય છે। સારાપણું જોવાની ટેવ સૌંદર્ય તથા શીલ બંનેનો સન્માનય કરે છે। જો જગતમાં લોકો નિરક્ષિત વિવેક અપનાવે અને પોતાના દુષ્ટ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે તો સત્યુગ આવી શકે છે। અખંડ જ્યોતિ નવેમ્બર 1946 પેજ નંબર 19 ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનો હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં। પધારવા બધા।